ભરૂચ નર્મદા નદીના પશ્ચિમ છેડે નીલકંઠ ઘાટની સામે સુરતના ભૂમાફિયા બિલ્ડર દ્વારા નદીના પટમાં રાતોરાત રસ્તો બનાવી દેવાના ચકચારી પ્રકરણમાં ધારાસભ્ય દુષ્યંત પટેલે તંત્ર દ્વારા કડક પગલાં લેવાની બાંહેધરી આપી હતી. ભરૂચ નર્મદા નદીની હાલત ગરીબ કે ચોરું જેવી થઈ જવા પામી છે. એક તરફ તંત્ર દ્વારા પાણી ન છોડાતા અને બીજી તરફ ભૂમાફિયાઓના અતિક્રમણ વચ્ચે લોકોની આસ્થાના પ્રતીક સમાન માં નર્મદાની હાલત દયનીય થઈ જવા પામી છે. નદીના સરદાર બ્રિજથી પશ્ચિમ છેડે સુરતના ભૂમાફિયા બિલ્ડર દ્વારા બેટ ઉપર ફાર્મ હાઉસ રિસોર્ટ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં માફિયા બિલ્ડર દ્વારા રાતોરાત નદીના પટમાં માટી મેટલિંગ કરી રોલિંગ કરી રસ્તો બનાવી દેવાતા લોકોમાં હડકંપ મચી જવા પામ્યો છે. જોકે જિલ્લાનું વહીવટીતંત્ર ત્યાં સુધી ઘેરી નિંદ્રામાં હોય અંધેરી નગરી જેવી હાલત ઊભી થવા પામી હતી. જોકે આ અંગે સિટી ચેનલમાં ગતરોજ પ્રસારિત થયેલા અહેવાલ બાદ ભરૂચના જાગૃત ધારાસભ્યએ આ અહેવાલ નિહાળી માફિયા બિલ્ડરની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા કડકમાં કડક પગલાં લેવા વહીવટીતંત્રને રજૂઆત કરી હતી. તદુપરાંત રાજ્ય સરકારમાં પણ આ મુદ્દો ઉઠાવવા તત્પરતા દર્શાવી હતી. નદી કાંઠે લગભગ 1-1.5 ફૂટના રબલ મેટલ કરીને એના પર કાયદેસરનું રોલિંગ કરીને એ પાકું કામ કરવામાં આવ્યું છે, જે ખરેખર ગેરકાયદેસર છે. નદીના અંદર નર્મદા નદીમાં કોઈ પણ પ્રકારનું આવું ક્યારેય અત્યાર સુધીના દિવસોની અંદર જોવા મળ્યું નથી કે આ પ્રકારનું કૃત્ય કામ કર્યું હોય. સરકારને પણ આની ધ્યાન દોરીએ છે, તો કલેક્ટર ઓફિસ તંત્રને પણ આજે જ્યારે જોયું છે ત્યારે ધ્યાન દોરીએ છે અને એની પર સખતમાં સખત કાર્યવાહી થાય એ અંગેની પણ અમે કલેક્ટરશ્રી અને સરકાર લેવલે આની કાર્યવાહી કરનાર છે. પણ નદીને કોઈ સંજોગે નુકસાન પહોંચે નહીં. આમ પણ નર્મદા નદીની અંદર જ્યારે પાણી ઓછા છે ત્યારે એનો લાભ ઉઠાવી કે કેવી રીતે ઓછા પાણીની અંદર આ કામ થાય, રબલ્સ નાખીને એમાં પાકો રોડ બને, એ પ્રકારનું જે આ કાર્ય થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ નિંદાને પાત્ર છે. તમામ લોકોએ પણ આવી રજૂઆત મેં જોયું, જ્યારે વિડીયોઝ જોયા તો તમામ લોકોની કોમેન્ટ પણ આવી છે અને તમામ લોકો આનાથી ખૂબ ચિંતિત છે. પણ એક વાતની ખાતરી છે કે સરકારને આનું ત્વરિત ધ્યાન દોરી આના પર સખતમાં સખત કાર્યવાહી થઈ અંગે અમે સૌ આની રજૂઆત કરનાર છે. આ અંગે તવરા ગામના તલાટી કમ મંત્રીએ પણ બિન અધિકૃત રસ્તાના બાંધકામ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે. તવરા ગામે નર્મદા નદીની પેલી પાર કો સુરતના બિલ્ડર દ્વારા રિસર્ચનું કામ હાથ ધરનાર હોય જે આજરોજ અમારી જાણમાં આવેલ હોય, જેથી અમે ઉપલી કક્ષાએ તેની રજૂઆત કરીશું. સદર કામ જો પરવાનગી વગર કરવામાં આવી રહ્યું હશે તો તેની અમે બાંધકામ અટકાવીશું. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે બેટની સંભવિત સરકારી જમીન બિલ્ડરને કઈ રીતે કયા હેતુસર અને કયા કરાર આધારિત પધરાવી દેવાય, ઉપરાંત આ માફિયા બિલ્ડર દ્વારા વેરાન બેટ ઉપર શું ગુનાહિત પ્રવૃત્તિઓને વેગ તો નથી અપાતો તે અંગે પણ ઝીણવટપૂર્વકની તપાસ આવશ્યક છે.